કોરોના વાયરસના કારણે ધાર્મિક તહેવારો પર માઠી અસર થઈ છે, ત્યારે છેલ્લા એક માસ દરમિયાન કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાતા મોટાભાગના કાર્યક્રમો બંધ રાખવા માટે સરકારે સૂચન કર્યું છે. ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે વર્ષ દરમિયાન બે વાર મેળો ભરાય છે, જેમાં શ્રાવણ માસની સાતમ તેમજ ફાગણ માસની સાતમ આમ વર્ષમાં બે વાર સાતમ પર મોટા પ્રમાણમાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. ધાનેરા તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાંથી લોકો મોટા પ્રમાણમાં દર્શન માટે આવતા હોય છે. શીતળા સાતમ પર છઠના રોજ બનાવેલ સુખડી સહિતના પ્રસાદને માતાજીને પ્રસાદ રૂપે ધરાવવા માટે મહિલાઓ આવતી હોય છે, અને આજના સાતમા દિવસે પ્રસાદ કર્યા પછી આખો દિવસ ગત રોજનું બનાવેલું ઠંડુ ભોજન ખાવાનું હોય છે. ગત વર્ષે પણ ધાખા ગામમાં ભરાતા શીતળા સાતમના મેળા બંધ રહ્યા હતા, જ્યારે આ વર્ષે પણ કોરોનાનો પ્રકોપ યથાવત રહેતા આ વર્ષે પણ મેળાનું આયોજન બંધ રાખવા માટે સરકારનો આદેશ હતો, જેના ભાગરૂપે મંદિરના સંચાલન મંડળે તેમજ ધાખા ગ્રામ પંચાયત વતી મેળો બંધ હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા આજે મેળામાં માત્ર લોકો નજરે પડ્યા હતા. મેળામાં લાગતા તમામ સ્ટોલ બંધ રાખવામાં આવ્યા હતા, જોકે વ્રતધારી મહિલા સહિત પુરુષોએ માતાજીના દર્શન કર્યા હતા. આજે ધાનેરા તાલુકાના ધાખા ગામમાં શીતળા માતાના મંદિરે સાતમ પર્વની ઉજવણી સાદગીથી ઉજવાઈ હતી. આ વખતે જે કોરોના મહામારી ચાલી રહી છે, એ કોરોના મહામારીના લીધે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ધાખા ગામે દર વર્ષે મેળો યોજાય છે. ફાગણ વદ સાતમના દિવસે મેળો ભવ્ય યોજાય છે, પણ આ કોરોના મહામારીના લીધે આ વર્ષે ગ્રામ પંચાયત તથા થાળક માતા ટ્રસ્ટ દ્વારા દરેકને જાહેરાત આપી અને બેનર દ્વારા અમને જાણ કરેલી હતી. ગામ લોકોને તથા આજુબાજુના ગામ લોકોને પણ જાણકારી આપી હતી કે આ વખતે ફાગણ વદ સાતમનો મેળો બંધ હોવાથી કોઈએ આવું નહીં મેળામાં, અથવા આવે તો તરત જ દર્શન કરી રવાના થવું એવું અમે દરેકને જણાવ્યું હતું. અમે અમારા ધાખા ગામ બધી દરેક સાથ સહકાર આપ્યો. પાલા ભાઈઓ બહેનો કેટલા લોકો આવ્યા હશે? અંદાજે દર વર્ષે મેળો ભરાય એના કરતાં 20% જ પબ્લિક આવી છે, અને સુખ શાંતિથી બધા દર્શન કરી અને પોતપોતાના ઘરે ગયા છે. છૂટક દર્શન કરી અને કોઈ ખરીદી થતી હતી, પણ આ વખતે કોઈ દુકાન મેળા જેવું હતું નથી, એટલે પબ્લિક ફક્ત દર્શન કરી અને પ્રસાદ ચડાવી અને પોતપોતાના ઘેર ગઈ છે.